પોલીસના નામે લોકોને છેતરતા એક વાટ અગ્રેસ વૃદ્ધ પોલીસે પકડી પાડ્યો છે. પોતે પોલીસ ખાતામાં ઊંચી પોસ્ટ પર અંડરકવર એજન્ટ હોવાની ધાક જમાવી ફરતા મહાઠકને સુરત પોલીસે જૂનાગઢથી પકડી લાવી જેલ ભેગો કરી દીધો છે. જોકે પોલીસ આ પકડે તે પહેલા ટ્વિટરે G20 સમિટ અને પોલીસ ખાતામાં ટેન્ડર 3 લોકો પાસેથી 28 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સતના જગાતનગા પાસે વ્રજવિહાર રેસિડેન્સમાં રહેતા સુધીર લુણાદરિયા અડસણમાં ભૂલકભવન સ્કૂલ નજીક દાતા રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમના કાકાના દીકરા રવિ લુણાદરિયા મોટા ટેકરા ખાતે દાતા રેસ્ટોરન્ટ ચલાવે છે. 5 મહિના પહેલા ગોપાલ પટેલ સાથે સુધીરભાઈની મુલાકાત થઈ હતી. ગોપાલ પટેલ પોતે પોલીસમાં અંડરકવર એજન્ટ હોવાનો રૂઆબ બતાવી દોસ્તી કરતો હતો. પોતાના અલગ અલગ ફોટા બતાવી વિશ્વાસ કર્યો હતો. બાદમાં તે સુધીરભાઈની અડાચણી રેસ્ટોરન્ટ પર પણ નિયમિત બેસવા આવતો હતો. અને દરમિયાન મે 2023માં ગોપાલે પોલીસ લાઇનના ટેન્ડરમાં 5 લાખ રોકશો તો મોટો ફાયદો થશે એવી વાત કરી હતી. લાલચમાં સુધીરભાઈએ તેને 5 લાખ રૂપિયા આપ્યા હતા. અઠવાડિયા બાદ ગોપાલે સુધીર લુણાદરિયાને 6 લાખ પાછા આપ્યા હતા. તેથી વિશ્વાસ વધ્યો હતો. આવું 2-3 વખત ચાલ્યું હતું. ભરોસો કેળવ્યા બાદ મોટા ટેન્ડરમાં રોકાણની સ્કીમ આપી 9 લાખ માંગ્યા હતા. સુધીરભાઈના ભાઈ રવિભાઈ તથા કલ્પેશ પટેલને પણ લલચાવ્યા હતા. ત્રણેય ભાઈઓએ રોકડા રૂપિયા 9 લાખ અને બેંક મારફતે 19,40,000 મળી રૂપિયા 28,40,000 આપ્યા હતા. બાદમાં રૂપિયા આવ્યા ન હતા. નાણાં પરત માંગ્યા તો ટેન્ડર અટવાઈ ગયું છે, છૂટું થશે ત્યારે બધાના પેમેન્ટ છૂટો થઈ જશે તેવી વાત કરી હતી. આખરે ગોપાલ દેસાઈ ખોટો માણસ હોવાનું લાગતા અડાજણ પોલીસમાં ફરિયાદ કરી હતી. અડાજણ પોલીસે ગુનો નોંધી PI ગોજિયાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી હતી. ફરિયાદ થઈ ત્યારબાદથી ગોપાલ ભાગતો ફરતો હતો. કાશ્મીર, ગોવા, બેંગ્લોરમાં ફરતો હતો. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે ગોપાલ અર્જણ પટેલને જૂનાગઢના કેશોથી પકડી પાડ્યો હતો. પોલીસે કહ્યું કે આરોપી ગોપાલ સરકારી અધિકારીઓ, મોટા નેતા, સેલિબ્રિટી સાથે ફોટા પડાવતો હતો. તે ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રૂઆબ ઉભો કરતો હતો. બાદમાં આ ફોટાનો તે છેતરપિંડી કરવા માટે પણ ઉપયોગ કરતો હતો. ફોટાઓ બતાવી સરકારી ખાતામાં ઓળખાણ છે તેવો પ્રસ્થાપિત લોકોનો વિશ્વાસ કેળવી લેતો હતો. ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા ફેરા વધુ માર્યા કરતો હતો. ત્યારે ગાંધીનગરમાંથી G20નું ટેન્ડર નીકળ્યું છે તેમ જણાવીને પણ રૂપિયા પડાવી લીધા હતા. આ કામે અડાજણ પોલીસ સ્ટેશને 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડે છે. એની અંદર પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ એમ લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે. આ કામના ફરિયાદી કરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા. પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા. એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે. પછી એને બીજા ટુકડે ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં. પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે. સર, એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછી જતો હતો, લોકો સાથે ફોટા પડાવી લેતો હતો. એની એમો એવી છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો અને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય ફોટો પાડી લે બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણેની એમો છે.